કેમ છો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 4 ના પર્યાવરણમાં પાઠ 13 નદીની સફળ સમજવાનો છે. આપણે આગળના લેક્ચરમાં એનો પેજ નંબર 104 સુધી સમજી લીધું હતું. હવે આપણે પેજ નંબર 105 થી આગળ સમજીએ. પેજ નંબર 105 માં તમને સૌથી પહેલા આપેલું છે પાણી ગંદુ કેવી રીતે થાય છે. સૌથી પહેલા આપણે સમજીશું કે પાણી ગંદુ કેવી રીતે થાય છે. તમે આગળ ચિત્રમાં જોયું કે જ્યારે નદી ગામડામાં કે શહેરોની નજીકથી વહેતી હોય ત્યારે લોકો નદીના પાણીનો જુદી જુદી રીતે ઉપયોગ કરે છે. જેમ કે કપડાં ધોવામાં, પ્રાણીઓને નવડાવવા માટે, વાસણો સાફ કરવા માટે. આપણે આગળના ચિત્રમાં સમજી લીધું કે જ્યારે કોઈ નદી ગામડાની વચ્ચેથી કે શહેરની વચ્ચેથી નીકળતી હોય ત્યારે ગામડાના લોકો નદીના પાણીનો ઉપયોગ જુદી જુદી રીતે કરે છે. કપડાં ધોવા માટે, વાસણને ધોવા માટે અને પ્રાણીઓને નવડાવવા માટે. તો આ કારણે નદી પહેલા જેવી રહેતી નથી. આમાંની કેટલીક પ્રવૃત્તિઓ પાણીને ગંદુ બનાવે છે. તો આ એક કારણ છે કે નદીનું પાણી ચોખ્ખું રહેતું નથી. જો વારંવાર કપડાં ધોવામાં આવે, વાસણ ધોવામાં આવે કે પ્રાણીઓને નવડાવવામાં આવે તો નદીનું પાણી કેવું થઈ જાય છે? ગંદુ. નદીમાં વહેતું પાણી ઘણી જગ્યાએથી પસાર થાય છે એટલે બદલાય છે. નદી જો ખૂબ મોટી હોય અને નદીનું પાણી અલગ અલગ જગ્યાએથી પસાર થતું હોય એટલે પાણીનું રંગ બદલાય છે. પાણીમાં જુદો જુદો કચરો કે ગટરનું પાણી ભળતું હોય કે પાણીમાં લોકો આવી પ્રવૃત્તિઓ કરતા હોય જેને કારણે પાણી ગંદુ થાય છે. તળાવ અને મોટા ખાબોચિયામાં પણ પાણી આવા કારણથી ગંદુ થાય છે. ગામડામાં જે નાનું એવું તળાવ હોય તો તળાવમાં પણ લોકો કપડાં ધોતા હોય, પ્રાણીઓને નવડાવતા હોય, વાસણો સાફ કરતા હોય. તો ગામડામાં જ્યારે તળાવ કે નદી કે કોઈ મોટું ખાબોચિયું હોય તેવા આવી પ્રવૃત્તિ કરવાને કારણે નદીનું કે તળાવનું પાણી ગંદુ થાય છે. તમે પીવાનું પાણી ક્યાંથી મેળવો છો? નદીમાંથી કે તળાવમાંથી? શું તમને લાગે છે કે તમારા નદી અથવા તળાવનું પાણી ચિત્રમાંની નદીના પાણીની જેમ ગંદુ હશે કે નહીં? તો હવે આપણે એના માટે પ્રવૃત્તિ કરીએ. આ પ્રવૃત્તિ માટે તમારે થોડીક સામગ્રી લેવાની છે તમારા ઘરેથી જ. તમને આ બધી વસ્તુ રસોડામાંથી કે ઘરમાંથી મળી જશે. મીઠું, ખાંડ, હળદર, લોટ, ખાવાનો સોડા અને દાળ. હવે લીંબુનો રસ અથવા લીંબુનું પાણી, સાબુનું પાણી, શરબત, તેલ દરેક માટેની અડધી ચમચી, 5 કે 6 પ્યાલા અથવા બોટલ. તો હવે આપણે એક પ્રવૃત્તિ કરીશું. પ્યાલો અથવા બોટલ અડધી સુધી પાણીથી ભરી લો. બધામાં સરખું પાણી મૂકવું જોઈએ. એક પ્યાલો અથવા બોટલ લો અને તેને પાણીથી ભરી લો. હવે દરેકમાં સરખું એવું સરખા કદનું પાણી હોવું જોઈએ. પછી પાણી ભરેલા દરેક પ્યાલા અથવા બોટલમાં એક એક વસ્તુની ચમચી ભરી અને ઉમેરો અને તેને સતત હલાવતા રહો. કેવી રીતે? ઉદાહરણ તરીકે આપેલું છે. પહેલા ગ્લાસમાં હળદર, બીજા ગ્લાસમાં મીઠું, ત્રીજા ગ્લાસની અંદર ખાંડ, ચોથા ગ્લાસમાં લોટ, પાંચમા ગ્લાસમાં ખાવાનો સોડા અને છેલ્લા ગ્લાસમાં દાળ. તો આ રીતે દરેક ગ્લાસમાં તમે એક એક વસ્તુ નાખો. પ્રવૃત્તિમાં આપણે શું કરવાનું છે? જુદી જુદી વસ્તુને લેવાની છે. કાચના પ્યાલા લેવાના છે, એ કાચના ગ્લાસની અંદર પાણી ભરવાનું. હવે પાણી ભરી દરેકમાં એક એક વસ્તુ નાખો અને સતત હલાવતા રહો. તેની ચમચીથી હલાવો અને જુઓ શું થાય છે. તમારું અવલોકન કરી અવલોકન જે કોઠો આપ્યો છે તેમાં લખવાનું. તો ચાલો આપણે એ પ્રવૃત્તિ કરીએ. હવે મેં એક કાચનો ગ્લાસ લીધેલો છે. કાચના ગ્લાસની અંદર પાણી ભરેલું છે. હવે સૌથી પહેલા આપણે આ પાણીની અંદર મીઠું ઉમેરીશું. આમાં એક મીઠું લીધેલું છે. મીઠું ઉમેર્યા પછી આપણે તેને બરાબર હલાવશું. તો હવે તમને દેખાય છે કે મીઠું બરાબર હલાવાઈ ગયું છે. ગાજરના ગ્લાસમાં તળિયે આપણને મીઠું દેખાતું નથી.
કે મીઠું પાણીની અંદર ઓગળી જાય છે. તો જે વસ્તુ પાણીની અંદર ઓગળે છે તો એ વસ્તુને પાણીમાં દ્રાવ્ય કહેવાય. હવે આપણે એની અંદર એક અહીંયા ઢાંકણો છે, એ ઢાંકણાને નાખો. હવે ઢાંકણો છે આપણે જોઈ શકશો કે પાણીમાં ઓગળશે. હવે આપણે એક ચોકનો કટકો નાખશું. આ એક ચોક છે, ચોકને આપણે પાણીની અંદર નાખશું તો એ ચોક પણ પાણીમાં તમે ગમે તેટલું હલાવવા માટે પ્રયત્ન કરશો, ચોક કે ઢાંકણો ઓગળશે નહીં. તો આ વસ્તુ આપણને દેખાય છે કે ચોક છે એ પાણીમાં અદ્રાવ્ય છે, એટલે કે તે પાણીની અંદર ઓગળતો નથી. એવી જ રીતે આપણે એક ખીલી નાખશું તો આ ખીલી પણ પાણીમાં એમ ને એમ કહે છે. તો આ વસ્તુ એવી છે કે જે પાણીની અંદર ઓગળતી નથી, એટલે કે તેને પાણીમાં અદ્રાવ્ય કહે. હવે આપણે હળદરને પાણીની અંદર નાખશું અને તેને બરાબર હલાવશું. અહીંયા આપણે જોઈ શકશું હળદર છે પાણીની અંદર ઓગળી જાય છે, પરંતુ પાણીનો રંગ પણ અલગ થઈ જાય છે, એટલે પાણીનો રંગ ચેન્જ થઈ જાય. તો આ રીતે આપણે જોઈએ તો કેવી વસ્તુ પાણીની અંદર ઓગળે છે, કઈ વસ્તુ પાણીની અંદર ઓગળતી નથી, અને અમુક વસ્તુ એવી છે કે જે પાણીની અંદર ઓગળી જાય છે પરંતુ પાણીનો રંગ બદલાય છે. આપણે પહેલા મીઠું નાખેલું હતું, મીઠું પાણીમાં ઓગળે છે પરંતુ પાણીનો રંગ બદલતો નથી. એવી જ રીતે ખાંડ પાણીમાં ઓગળે છે, લીંબુનો રસ પાણીમાં ઓગળી જશે પરંતુ પાણીનો રંગ બદલતો નથી. જ્યારે આપણે હળદરને પાણીની અંદર નાખશું અથવા ગળી હોય તો એ ગળીને પાણીની અંદર નાખશું તો પાણી છે પાણીમાં તે ઓગળી જાય છે અને તેનો રંગ પણ બદલાય છે. તો હવે આપણે એવા થોડાક ઉદાહરણ જોઈએ. આ પ્રવૃત્તિ તમારે તમારી ઘરે પણ કરવાની છે. અહીંયા જે વસ્તુ આપેલી છે દરેક વસ્તુને તમારે પાણીની અંદર નાખવાની છે અને ચેક કરવાનું છે કઈ વસ્તુ પાણીમાં ઓગળે છે, કઈ વસ્તુ પાણીમાં ઓગળતી નથી. અમુક વસ્તુ એવી છે કે જે પાણીની અંદર ઓગળે છે તો પણ રંગ બદલતો નથી. જ્યારે તમે ગળી હળદર છે એ વસ્તુને પાણીમાં નાખશો એટલે એ વસ્તુ છે પાણીમાં ઓગળી જશે અને પાણીનો રંગ પણ બદલાઈ જશે. હવે આપણે એવા થોડાક એક્ઝામ્પલ જોઈએ. જે વસ્તુ પાણીમાં ઓગળી છે તે વસ્તુને પાણીમાં દ્રાવ્ય છે. હવે આપણે તેના થોડાક એક્ઝામ્પલ જોઈએ. તેમાં આવશે ખાંડ જે પાણીમાં ઓગળે છે. હવે બીજું જોઈએ મીઠું, એ પણ પાણીમાં ઓગળે છે. લીંબુનો રસ, શરબત, આ વસ્તુ પાણીની અંદર ઓગળી જાય છે. આ ઉપરાંત હળદર, આ વસ્તુ મેં એવી લખેલી છે જે પાણીની અંદર ઓગળે છે, એટલે જે વસ્તુ પાણીની અંદર ઓગળી જાય છે તે વસ્તુને પાણીમાં દ્રાવ્ય પદાર્થ કહેવાય. હવે પાણીમાં અદ્રાવ્ય, જે વસ્તુ પાણીમાં ન ઓગળે તે પદાર્થને પાણીમાં અદ્રાવ્ય પદાર્થ કહેવાય. એમાં આવશે લોખંડ ની ખીલી, દાળ, લોટ, તેલ, કેરોસીન. તો આ વસ્તુ છે લોખંડની ખીલી, આપણે જોયું તો એ પાણીમાં ઓગળતી નથી. દાળ પણ પાણીમાં ઓગળતી નથી. લોટ, તેલ, કેરોસીન, ચોક, પછી રબર, તો એવી વસ્તુઓ છે જે પાણીની અંદર
પાણીની અંદર ભળતો નથી. ઘણી વસ્તુ પાણીમાં ઓગળતા પાણીનો રંગ બદલાતો નથી. તમે કહી શકશો કે પાણી માટેની હાજરી નથી, તો એવું પણ નથી. ના, ખાંડ, મીઠું, લીંબુનો રસ, શરબત વગેરે જેવી સામગ્રીઓ પાણીમાં ઓગળે નહીં તો શું થાય અનુમાન કરો. પથ્થરો, ચોક, પ્લાસ્ટિક, કચરા જેવી વસ્તુઓ પાણીમાં ઓગળે તો શું થાય એનું અનુમાન કરો. તો આ તમારે વિચાર કરવો છે કે જો પાણીમાં ઓગળે છે એવી વસ્તુ નહીં ઓગળે તો શું થાય, અને પથ્થર, ચોક, પ્લાસ્ટિક પાણીમાં ઓગળી જાય તો શું થાય, જેની ચર્ચા આપણે આગળ ત્વામાં પ્રશ્ન આપેલા છે એમાં કરીશું. હવે આપણે જોઈએ આગળ, બધી વસ્તુઓ સરળતાથી પાણીમાં ઓગળે નહીં. તેમાંથી ઘણી વસ્તુઓ એવી છે કે પ્લાસ્ટિક, કચરો, ચોક વગેરે પાણીમાં ઓગળતી નથી. તો આવું શા માટે થાય છે? કેટલીક વસ્તુઓ આપણા શરીર માટે નુકસાનકારક હોય છે, તેથી પાણી પીતા પહેલા તેને ચોખ્ખું કરવું ખૂબ જ જરૂરી હોય છે. તેને ઉકાળવું એ તે સૌથી સારો ઉપાય છે. જો કોઈ કારણથી એવું ના થઈ શકે તો તમે કોઈ બીજા ઉપાયો વિચારી શકો. પાણીને આપણે ચોખ્ખું કરવું જોઈએ તો એના માટે આપણે શું કરવું જોઈએ? તમારા ઘરમાં પીવાનું પાણી કેવી રીતે ચોખ્ખું કરવામાં આવે છે? ઘરે પાણીને ચોખ્ખું કરવા માટેના જુદા જુદા ઉપાયો જાણો અને વિચારો, અને તમે એ વિચારી અને અહીંયા લખો કે પાણીને ચોખ્ખું કરવા માટે કેવા કેવા ઉપાય કરવામાં આવે છે. તો એમાંથી આપણે બે ત્રણ ઉપાય જોઈએ. પાણીને ચોખ્ખું કરવા માટે તો સૌથી પહેલા આપણે પાણીને ઉકાળી, ઠંડુ પાણી અને ગાળીને પીવું જોઈએ. જો આપણા ઘરે નળનું પાણી આપણને એવું લાગે કે કચરાવાળું આવે છે કે ચોખ્ખું આવતું નથી, તો પાણીને આપણે સૌથી પહેલા એને ખૂબ જ ઉકાળવું જોઈએ. ઉકાળ્યા પછી તેને માટલામાં નાખી અને ઠંડુ કરવું જોઈએ. એ ઠંડુ પાણી ગાળી અને પીવું જોઈએ. તો એ પાણી અને ઉકાળીને પીવું એ સૌથી સારામાં સારો ઉપાય છે. જો આપણે કાયમ પાણીને ઉકાળી અને પીએ તો પાણી, આવું પાણી પીવાથી આપણે ક્યારેય બીમાર પડતા નથી. એટલે હંમેશા આપણા ઘરે આપણા પાણીને ઉકાળીને જ પીવું જોઈએ. બીજો ઉપાય છે, પાણીમાં ક્લોરીનની ગોળી નાખીને એક દિવસ માટે ભરવા દેવું. પાણીને ગરમ કરવાનું, એમાં ક્લોરીનની ગોળી નાખી અને થઈ જાય ત્યાર પછી પીવાનું. તો એ પાણીમાં પણ જીવજંતુઓ જે હોય, સૂક્ષ્મજીવો હોય એ મરી જાય છે, એટલે આપણે ક્યારે બીમાર પડતા નથી. હવે ત્રીજો ઉપાય છે, આરો પ્લાન્ટ તથા વોટર ફિલ્ટર દ્વારા શુદ્ધ કરેલું પાણી પીવું. આરોમાં અથવા ફિલ્ટર દ્વારા જે શુદ્ધ કરેલું પાણી હોય એ શુદ્ધ કરેલું પાણી જ પીવું. તો આ ત્રણમાંથી કોઈ પણ ઉપાય કરી અને આપણે આપણા ઘરે પાણીને સ્વચ્છ રાખી શકીએ છીએ. જો વોટર પ્લાન્ટ કે આરો પ્લાન્ટ કે ફિલ્ટર તમારા ઘરે ના હોય તો તમે પાણીને ઉકાળીને પણ પી શકો. એમાં પણ કોઈ સૂક્ષ્મજીવો કે જીવજંતુ રહેતા નથી. ને ઉકાળેલું જો પાણી આપણે કાયમ પીએ તો એ પાણી પીવાથી આપણે ક્યારેય બીમાર પડતા નથી. તો પાણીને ચોખ્ખું કરવા માટેના ત્રણ ઉપાય છે, પાણીને ઉકાળીને, ઠંડુ પાણીને અને ગાળીને પીવું. બીજું, પાણીમાં ક્લોરીનની ગોળી નાખીને એક દિવસ માટે ઠરવા દેવું અને બીજે દિવસે ગાળીને પીવું. અથવા ત્રીજું, આરો પ્લાન્ટ તથા વોટર ફિલ્ટર દ્વારા શુદ્ધ કરેલું પાણી જ વાપરવું. તો અહીંયા કોઈ પણ બે ઉપાય તમારે તમારી પાઠ્યપુસ્તકમાં લખવાના છે